નમસ્કાર મિત્રો અમારી મિશન વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો ને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા બાળ મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું વાર્તાનું નામ છે બે મિત્રો અને રીંચ એક ઘણું મોટું ગામ હતું એ ગામમાં બે મિત્રો રહેતા હતા એકનું નામ રવજી હતું અને બીજાનું નામ સવજી હતું એકવાર રવજીને બહાર ગામ જવાનું થયું તેણે વિચાર્યું લાવ સૌજીને પણ સાથે લેતો જાઉં તેણે સૌજીને પણ સાથે લીધો રવજીને જે ગામ જવાનું હતું ત્યાં જવાનો રસ્તો જંગલમાંથી થઈને પસાર થતો હતો રવજીને જંગલી પ્રાણીઓની બહુ જ બીક લાગતી હતી સૌજીને ઝાડ પર ચડતા ઓછું ફાવતું હતું બંને મિત્રો ધીરે ધીરે કરીને આગળ ચાલ્યા ગયા પણ પછી તો જંગલ શરૂ થયું બંને જણા ડરવા લાગ્યા એકને ઝાડ પર ચડતા નહોતું વાવડતું એના કારણે અને બીજાને પ્રાણીઓના કારણે ડર લાગતો હતો છતાંય બંને જણા ધીમે ધીમે ચાલ્યા કરતા હતા આગળ જતા જ રીંછનો ગુણકાર સંભળાયો રવજી તો દોડીને ઝાડ પર ચડવા લાગ્યો પણ સૌજીને ઝાડ પર ચડતા ફાવતું ન હતું હવે થાય શું સૌજીએ જોયું તો એની તરફ જ આવી રહ્યો હતો એકાએક એક યુક્તિ સૂજી તે જમીન પર ચત્તો સુઈ ગયો આંખો બંધ કરી દીધી ન હાલે કે ના ચાલે ધીરે ધીરે રીંછ તેની નજીક આવ્યો ઝાડ પર બેઠા બેઠા રવજી આ બધું જ જોયા કરતો હતો રવજીને થયું કે આજે સૌજીને નહીં છોડે મારી નાખશે ખાઈ જશે સૌજીએ પોતાનો શ્વાસ પણ રોકી નાખ્યો ના હાલે કે ના ચાલે માથું તેના પગ સૂંઘ્યા અને થોડીક વાર પછી ત્યાં ને ત્યાં ઉભું રહી ગયું અને પછી દૂર ક્યાંક જતું રહ્યું પછી ઝાડ પરથી રવજીએ બૂમ પાડી અલ્યા એ સૌજી એ સૌજી ઉભો થા ઉભો રીંસ તો જતું રહ્યું રવજી સૌજી પાસે પહોંચીને પૂછો લાગ્યો અલ્યા સૌજી રીંચ તારા કાનમાં કઈક કહેતું હતું અલ્યા રીંચ શું કહેતું હતું આ સાંભળીને સૌજીએ કહ્યું કે મિત્ર રીંછે એમ કહ્યું કે જે મુસીબતના સમયમાં સાથ છોડી દે અને જતો રહે તે મિત્ર ના કહેવાય જોયું બાલ દોસ્તો સૌજી એમ કહેવા માંગે છે કે મિત્રે મિત્રની મદદ કરવી જોઈએ કોઈ પણ મિત્ર મુસીબતમાં હોય અને ત્યારે જો બીજો મિત્ર ભાગી જાય તેને મિત્ર ના કહેવાય બાળમિત્રો હકીકતમાં તો રીંચ કઈ ના બોલે પરંતુ આ વાર્તા બે મિત્રોની છે રવજી સૌજીને મુસીબતમાં છોડીને જતો રહ્યો ને એથી જ સૌજીએ એને સબક શીખવાડવા આવું કહ્યું